કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં ને? ધોરણ 3 વિષય અંગ્રેજીમાં તમારે લેસન 3 સોરી લેસન 4 આજે ભણવાનો છે. લેસન 4 છે લેટ્સ ડુ સમ એક્સરસાઇઝ. ચાલો થોડી ક્રિયાઓ કરીએ. સમ એટલે થોડી, એક્શન એટલે ક્રિયાઓ. લેટ્સ ડુ, ડુ એટલે કે કરો, લેટ્સ એટલે ચાલો. ચાલો થોડી ક્રિયાઓ કરીએ. હવે તે આ તમારે ક્રિયાદર્શક શબ્દો, આપણે દરરોજ ઘણી બધી ક્રિયા કરતા હોય છે, કરીએ છીએ ને, કે આપણે દિવસથી ઉઠીએ ત્યારે સાંજ સુધીમાં રાત સુધીમાં આપણે ઘણી બધી ક્રિયાઓ કરતા હોય છે, જેમ કે પીવું, ખાવું, રમવું, લખવું, વાંચવું, એ બધી ક્રિયાઓને અંગ્રેજીમાં શું કહેવાય? અંગ્રેજીમાં એ ક્રિયાઓને શું કહેવાય? તો તે માટે આપણે ક્રિયાદર્શક શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચારને અર્થ આપણે પાકા કરવા જોઈએ. હવે વાક્યમાં જે શબ્દો ક્રિયા દર્શાવે છે તે શબ્દોને એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાદર્શક શબ્દો કહેવાય છે. મેં સફરજન ખાધું, ખાધું એટલે ખાવાની ક્રિયા, ક્રિયા કઈ છે તો કે ખાવાની, ખાધું. તો એ ખાધું છે, એ ખાવું છે, એ ક્રિયાદર્શક શબ્દ છે. તો ખાવાને અંગ્રેજીમાં શું કહેવાય? ખાવું, એનો સ્પેલિંગ શું થાય? જો આપણને આવડતું હોય તો આપણને નાના નાના વાક્યોનું અંગ્રેજી કરતા આવડે. તો ક્રિયાદર્શક શબ્દો કહેવાય છે જેમ કે ખાવું, પીવું, વાંચવું વગેરે. વાક્યોમાં એ બધા ક્રિયાદર્શક શબ્દો છે. હવે બીજા ઘણા બધા ક્રિયાદર્શક શબ્દો છે. તમારા ત્રીજા ધોરણમાં તમારી સ્વપોથીમાં પેજ નંબર 16 ઉપર જે છે એ આપણે સમજીએ. પહેલો ક્રિયાદર્શક શબ્દ છે PLAY, પ્લે એટલે રમવું. EAT, ઈટ એટલે ખાવ. DRINK, ડ્રિંક એટલે પીવું. RUN, રન, રન એટલે દોડવું. LAUGH, લાફ, લાફ એટલે હસવું. WALK, વોક, વોક એટલે ચાલવું. ત્યાર પછી TALK, ટોક એટલે વાત કરવી. TEAR, ટેઅર એટલે ફાડવું. CATCH, કેચ, કેચ એટલે પકડવું. YAWN, યોન, યોન એટલે બગાસું, ખાવું. KICK, કિક, કિક એટલે લાત મારવી. COMB, કોમ, કોમ એટલે વાળ ઓળવા. READ, રીડ એટલે વાંચવું. WRITE, રાઇટ, રાઇટ એટલે લખવું. આ બધા જે ક્રિયાદર્શક શબ્દો છે, એક્શન્સના સ્પેલિંગ છે, એ તમારે તમારી અંગ્રેજી CW નોટમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે અને વારંવાર તેને વાંચવાના છે, એટલે પાકા પણ તમારે કરવાના છે, જેથી આગળ પરીક્ષામાં જો જોડકા આવે, એ ક્રિયાદર્શક એક્શન સ્પેલિંગ આવે, અર્થ આપેલા હોય, રમવું, ખાવું એવા અર્થ આપેલા હોય અને તમારે સ્પેલિંગ લખવાના હોય તો પાકા કરેલા હશે તો તમને તે આવડી જશે. માટે આ તમારી CW નોટમાં પેજ નંબર 16 સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખીને પાકા કરવાના છે. ત્યાર પછી પેજ નંબર 17, પેજ નંબર 17 ઉપર જુઓ, ચિત્ર જુઓ અને જોડો. તો તમારે સ્કેલ રાખવાની છે તમારી સામે, પેન્સિલ રાખવાની છે તમારી સાથે અને પહેલું ચિત્ર આપણે જોઈએ. તમને બધા ચિત્ર પહેલાં જોઈ લો. તો પહેલું વાળ ઓળવાનું ચિત્ર દેખાય છે, બીજું લખવાનું ચિત્ર દેખાય છે, ત્રીજું ચિત્રમાં બગાસું ખાવું એવું એક્શન દેખાય છે, ચોથા ચિત્રમાં ચાલવું અને પાંચમા ચિત્રમાં કઈ ક્રિયા દેખાય છે? તો કે દોડવું. એક છોકરી છે જે ઝડપથી દોડે છે. હવે સામે એક્શન વર્ડ આપ્યા છે પણ આડા આવડા આપ્યા છે.
तो તેને આપણે સામે સીધા જોડવાના છે. પહેલું છે વોક, યોન, રન, કમ અને રાઈટ. તો પહેલું છે વાળ ઓળવા. વાળ ઓળવા તમે જો એક્શન વર્ડ્સ પાકા કર્યા હશે તો તમને ખબર પડે, તો તમને તરત ખ્યાલ આવી જશે કે કોમ એટલે વાળ ઓળવા. તો છેલ્લો એક્શન છેલ્લેથી બીજો COMB, એમાં સામે પહેલા ચિત્ર સામે છેલ્લેથી બીજો એક્શન વર્ડ સ્કેલની મદદથી જોડો. બીજું ચિત્ર છે લખવું, તો છેલ્લો એક્શન વર્ડ છે WRITE, છેલ્લો સ્પેલિંગ જોડો બીજા ચિત્ર સામે. ત્રીજું છે યોન, બગાસું ખાવ, તો બીજો સ્પેલિંગ છે YAWN, યોન જોડો. ચોથો ચિત્ર છે ચાલવું, તો WALK, વોક પેલા સામે જોડો. હવે પાંચમું ચિત્ર છે દોડવાનું, તો RUN, રન ત્રીજા સ્પેલિંગ સાથે જોડો. હવે ચિત્ર જોઈને બોક્સમાં આપેલા સ્પેલિંગમાંથી સાચો સ્પેલિંગ ચિત્રની નીચે લખવાનો છે. તો બોક્સમાં કયા સ્પેલિંગ આપ્યા છે એક વખત જોઈ લેવાય, કારણ કે આપણને એક બધા સ્પેલિંગ જોઈ લીધા હોય તો આપણને યાદ આવી જાય કે કઈ ચિત્રમાં કયો સ્પેલિંગ મૂકવાનો છે. તો ઈટ, લાફ, ડ્રિંક, પ્લે અને ટેવર, આ બધાનો અર્થ તમને ખબર છે, પાકા કર્યા છે બરાબર ને? તો પાકા કરી લેજો, માટે આ એક્ઝામમાં આવે તો તમને આવડે. હવે પહેલું ચિત્ર છે એક બે વ્યક્તિ ઊભા છે, એક વ્યક્તિ હાય લખેલું છે, એક વ્યક્તિની બાજુમાં હેલો લખેલું છે. તો હાય અને હેલો તો એકબીજા સાથે શું કરે છે? વાતચીત. તો વાતચીત એટલે શું થાય? ટોક. વાત કરવી એટલે શું થાય? ટોક. પહેલું સ્પેલિંગ લખવાનું છે TALK, ટોક. હવે બીજું ચિત્ર છે બાળક હસે છે, છોકરો દેખાય છે એ હસે છે, તો હસો છે એટલે લાફ, LAUGH, ત્રીજો સ્પેલિંગ લખવાનો છે. હવે ત્રીજું ચિત્ર છે એમાં પેપર ફાડે છે એવી ક્રિયા દેખાય છે, તો ફાળવું એટલે TEAR, ટેર. છેલ્લો સ્પેલિંગ છે TEAR, ટેર. હવે ત્યાર પછીનું નીચે ચોથું ચિત્ર તમને એક બોયસ દેખાય છે, તે ડીશ લે અને ઈટ એટલે ખાવાની ક્રિયા તમને દેખાય છે, તો ખાવ એટલે બીજો સ્પેલિંગ EAT, ઈટ. ઈટ એટલે ખાવ. ત્યાર બાજુમાં એક છોકરી છે તે પીવાની ક્રિયા કરે છે, પીવું છે ચિત્રમાં દેખાય છે, તો પીવું એટલે ડ્રિંક, DRINK, ચોથું સ્પેલિંગ DRINK, ડ્રિંક એટલે પીવું. છેલ્લું ચિત્રમાં એક ક્રિકેટરના હાથમાં બેટ છે, તે શું કરે છે? રમે છે, રમત રમે છે, ક્રિકેટ રમે છે બરાબર, એવું ચિત્ર છે. તો રમવાનો એક્શન PLAY, પ્લે એટલે રમવું. હવે પાછળ પેજ નંબર 18 ઉપર જોઈએ, સારી ટેવો જુઓ અને શીખો. ઈટ હેલ્ધી ફૂડ એટલે ઈટ એટલે ખાવ, ખાવ હેલ્ધી એટલે સારું, હેલ્ધી અને ફૂડ એટલે ખોરાક. જો આપણો ખોરાક સારો હોય, આપણા ખોરાકમાં અનાજ, કઠો, વિવિધ પ્રકારના ફળ અને શાકભાજી જો આપણે લેતા હોય તો આપણે સંપૂર્ણ ખોરાક લીધો કહેવાય બરાબર. તો જો આપણે બધા જ પ્રકારનો ખોરાક ખાતા હોય તો આપણે કેવા રહીએ? તંદુરસ્ત રહીએ. અને બીજું કે આપણે કોઈ પણ જાતનો રોગ થાય નહીં. તો આપણે જો હેલ્ધી ફૂડ ખાઈએ તો આપણી હેલ્થ પણ સારી રહે, તંદુરસ્તી પણ સારી રહે, તો એક સારામાં સારી બાબત છે બરાબર. અત્યારે તમારો વિકાસ થતો હોય, બધા જ અવયવ, મગજ, મન, બધા જ અવયવનો વિકાસ થતો હોય ત્યારે તમારે તો બધા જ પ્રકારના શાકભાજી, કઠોળ, ફળ, દૂધ બધું ખાવું પડે. માટે જો એક જ પ્રકારનો ખોરાક લઈએ
तो आपने बीमार થવાની શક્યતા છે માટે એક સારી ટેવ છે ઈટ હેલ્ધી ફૂડ એ કઈ ટેવ છે સારી ટેવ છે ફોર યોર મેથ્સ એટલે નોટ મેથ્સ એટલે નોટ યોર એટલે તમારા તો કે કટ એટલે કાપવા તો તમારા ન કાપો એટલે અઠવાડિયામાં એક વખત તો આપણે આપણા ન કાપવા જોઈએ બરાબર ને કારણ કે જો નખમાં મેલ ભરાય તો નખ દ્વારા આપણે જે ખાઈએ છીએ તે આપણા હાથ દ્વારા ખાઈએ છીએ તો એ મેલ પેટમાં જાય અને રોગ થવાની શક્યતા રહે માટે એક સારી ટેવ છે કટ યોર નેસ એટલે ત્યાર પછી છે ડ્રિંક વોટર સ્લોલી ડ્રિંક એટલે પીવું વોટર એટલે પાણી સ્લોલી એટલે ધીમે તો ધીમે ધીમે પાણી પીવો ફટાફટ એકદમ એક સાથે ગરગર કરતું પાણી પી જવાય નહીં તો ધીમે ધીમે પાણી પીવું એ પણ એક સારી બાબત છે એટલે આપણે નાનપણથી જ જો સારી ટેવ પાડીએ તો આપણે સારા વ્યક્તિ બની શકીએ બરાબર ને એ રીતે મોટાને માન આપવું નાના સાથે રમવું ઝઘડાઓ નહીં કરવાના ઝઘડા ઓછા કરવાના પણ બિલકુલ ઝઘડા નહીં કરવાના શાંતિથી કોઈ પણ રમત રમતા હોય તે શાંતિથી રમવું બરાબર એ પણ આપણી એક સારી ટેવ છે અને બધા જ પ્રકારના ખોરાક લેવો શાકભાજી ફળ બધા જ પ્રકારના ખાવા અને પાણી પીવું પણ એ પણ ધીમે ધીમે આ એક જાતની સારી ટેવ છે આપણું શરીર ચોખ્ખું રાખવું જેનાથી કોઈ પણ રોગ આપણી પાસે આવે નહીં ચાલો હવે આપણે આંખ નાક કાન જીભ અને ચામડી ક્યાં કાર્ય કરે છે તે સમજીએ આ પાંચ છે આંખ નાક કાન જીભ આપણી ચામડી એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે શું છે જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોથી આપણને આપણી શક્તિ વધે છે કે કોઈ ફૂલ હોય તો ફૂલ કેવું સરસ છે કેવું સુંદર છે જેમ તેનાથી જોઈ શકી તો કે આંખથી પછી નાકથી તો કોઈ સ્મેલ હોય આપણા આંખ બંધ હોય પણ સુગંધ આવતી હોય તો આપણે તરત આપણું નાક થશે કે સરસ સુગંધ આવે છે કાન તો કોઈ પણ જાતનો અવાજ આપણો કાન તરત સાંભળીને આપણને જ્ઞાનેન્દ્રિયો કે મગજમાં સંદેશો પહોંચાડે છે કે આ પ્રકારનો અવાજ થાય છે જીભ જીભ તો સ્વાદ પારખવાનું કામ કરે છે કડવો છે સ્વાદ મેળો છે તીખો છે બધું સ્વાદ પારખવાનું કામ જીભ કરે છે અને ચામડી એટલે કે આપણું સુખ દુઃખ આપણને કોઈ કીડી ચટકો ભરે તો પણ આપણે આપણી સંવેદના અનુભવે છે ચામડી છે એ ઋતુઓની પણ સંવેદના આપણને કહે છે આપણા મગજમાં તરત સંદેશો પહોંચાડે છે કે બહુ ઠંડી લાગે તો કેના ઉપરથી તો કે ચામડી દ્વારા તો આ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે પહેલું છે કે સી એસ ડબલ ઈ સી એટલે જોવું એસ એમ ઈ ડબલ એલ સ્મેલ સ્મેલ એટલે સુંઘવું એચ ઈ એ આર હિયર હિયર એટલે સાંભળવું ટી એ એસ ટી ઈ ટેસ્ટ ટેસ્ટ એટલે ચાખવું ટી ઓ યુ સી એચ ટચ ટચ એટલે અડવું કોઈ આપણે અડકે તો ટચ કરી કહેવાય આ પાંચ છે એ જ્ઞાનેન્દ્રિયોના કાર્યો છે જોવું સૂંઘવું સાંભળવું ચાખવું અને અડવું એ પાંચ જ્ઞાનેન્દ્રિયોના કાર્યો છે તો પહેલું છે ચિત્ર છે સામે એના સ્પેલિંગ છે તો પહેલાં બધા ચિત્ર જોઈ લઈએ જીભ આ કાન અને નાક ત્યારે સામે છે સી એટલે જોવું હિયર એટલે સાંભળવું સ્મેલ સૂંઘવું અને ટેસ્ટ એટલે સ્વાદ પારખવો તો પેલું જીભ છે જીભ શું કામ કરે તો તમારા હાથમાં સ્કેલ અને પેન્સિલથી છેલ્લું છે ટેસ્ટ આઈસ્ક્રીમ જે આપેલું છે એને ટેસ્ટ છે એ જોડવાનો છે પહેલા સામે છેલ્લું જીભ તો ટેસ્ટ એટલે સ્વાદ પારખવાનું કામ કરે છે બીજું છે આંખ આંખ તો શું કામ કરે તો કે જોવાનું જોવાનું સ્પેલિંગ શું થાય તો કે એસ ડબલ ઈ સી સી એટલે જોવું તો કે આંખ એ જોવાનું કામ કરે છે હવે કાન કાન શું કાર્ય કરે તો કે સાંભળવાનું
તો એચ ઈ એ આર હિયર, હિયર એટલે સાંભળવું. ત્રીજું સોરી બીજું બીજો સ્પેલિંગ જોવાનો છે. હવે નાક, નાક શું કામ કરે તો કે શુંઘવાનું, તો એસ એમ ઈ ડબલ એલ સ્મેલ એટલે ત્રીજો સ્પેલિંગ જોડવાનો છે. અહીંયા તમારે આ ચેપ્ટરમાં એક્શન વર્ડ્સ સી ડબલ્યુમાં લખી પાકા કરવાના છે અને જોડકાઓ છે, પરીક્ષાના એક્શન વર્ડ્સ અથવા જોડકાઓ પૂછાઈ શકે છે. અને આગળ આપણે આ ક્રિયાઓના સ્પેલિંગ ખાસ પાકા કરવાના છે. આગળ ચોથા ધોરણમાં તમને વધારે આવશે એક્શન વર્ડ્સ, અને વધારે ક્રિયાદર્શક શબ્દો આવશે એક્શન વર્ડ્સ. પણ અત્યારે તમારે આટલા પાકા કરી અને તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે. નમસ્તે.